નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું તમારી સાથે જ્યોતિ. નજર કરીએ હીરાનગરી સુરત શહેરના સમાચારો પર. જન્માષ્ટમી પર્વની સુરત શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં પણ ભવ્ય આયોજન કરાયું હતું. વહેલી સવારથી જ અહીં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ઉપરાંત ભગવાન કૃષ્ણને 3 લાખના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સુરતી લાલાઓએ શનિવારે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી, તો વર્ષોથી સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં પણ ધામધૂમથી જન્માષ્ટમી પર્વ ઉજવાય છે. ઇસ્કોન સહિત શહેરના અન્ય કૃષ્ણ મંદિરોમાં સવારથી જ ભગવાન નામનું કીર્તન થયું હતું. ઇસ્કોન મંદિરને જન્માષ્ટમી પર્વને લઈને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, તો સાથે જ મંદિરમાં લાઇટિંગ પણ કરાઈ હતી અને મંદિરને કલર પણ કરાયું હતું. જ્યારે આ વખતે ખાસ આકર્ષણ કૃષ્ણ ભગવાનના વાઘાનું હતું. આ વખતે કૃષ્ણ ભગવાનના વાઘા ખાસ કારીગરો પાસે તૈયાર કરાયા હતા, જે વાઘાની કિંમત 3 લાખ રૂપિયા છે. ઇસ્કોન મંદિરમાં ભગવાનને સમજવા કથાના પ્રવચન સાથે મંદિરના પરિસરમાં સતત પ્રસાદ વિતરણ કરાયું હતું. ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યા હતા. આ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા તરફથી કેશવ કૃષ્ણ દાસ બોલે છે અને એ આ 39મી જન્મજયંતિ છે અને આ 23 તારીખના રાતથી બધો બહુ પ્રોગ્રામ ચાલે છે ઉત્સવ, અને બહુ આખી રાત શણગાર ને બધું ડેકોરેશન થયું છે મંદિરનું, અને સવારે મંગળ આરતીથી લઈને પછી ભગવાનનો પ્રવચન, ભગવાનની કથા એ બધું આખો દિવસ ચાલશે અને પ્રસાદમ છે. આજે 11 આપણે જન્માષ્ટમી નિમિત્તે ફરાળી પ્રસાદ હોય છે, મોરે અને ખીચડી ને એવું બધું, અને બીજા દિવસે અમારા ઇસ્કોન આચાર્યનો જન્મદિવસ છે, તો બધા માટે પ્રસાદ છે 25,000 માણસનો, અને બધા બહુ ઉત્સવ. હમણાં કીર્તન 24 કલાક હરિનામ કીર્તનનું યજ્ઞનું ચાલુ છે, અને સાંજે બી ભગવાનની કથા ચાલશે 5 વાગે, અને અભિષેક થશે 11:30 વાગે, અને પછી ભગવાનના દર્શન, અને રાતે 2 વાગ્યા સુધી મંદિર ખુલ્લું છે આજે. और मैं भी पिछले 3-4 साल से यहाँ पे आ रही हूँ. बहुत श्रद्धा देखी है यहाँ के श्रद्धालुओं में. बहुत दूर दूर से लोग यहाँ पे आते हैं और यहाँ पे जो अरेंजमेंट है बहुत अच्छे ढंग से किया गया है और किसी भी श्रद्धालु को कोई दिक्कत नहीं आ रही है. और यहाँ आके एकदम मन बिल्कुल शांत हो जाता है और ऐसे लगता है कि कहीं पवित्र जगह पर आ गए हैं. और बस यही कहना चाहूँगी कि यहाँ का जो माहौल है इतना अच्छा है कि मन को शांति मिलती है. જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીના પર્વએ ઇસ્કોન મંદિરમાં સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, તો સાથે શહેરના અન્ય કૃષ્ણ મંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. દેશભરમાં જન્માષ્ટમી પર્વની ધૂમ મચી છે, ત્યારે તમામ મંદિરોમાં જય શ્રી કૃષ્ણ નાદ સાથે ગુંજી ઉઠ્યા છે, ત્યારે સુરતમાં પણ ગોવિંદા મંડળની ધૂમ જોવા મળી હતી. સુરતમાં ગોવિંદા મંડળે ડીજેના તાલ સાથે દહીં હાંડી ફોડી હતી. આજે જન્માષ્ટમી છે અને 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે. યશોદાના લાલાના વધામણા કરવા દેશભરમાં તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે, ત્યારે સુરતમાં પણ જન્માષ્ટમી પર્વની ધૂમ જોવા મળી રહી છે. સુરતના તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર મંદિરોમાં જોવા મળી રહ્યું છે, તો બીજી બાજુ સુરત ગોવિંદા મંડળની ધૂમ પણ જોવા મળી રહી છે. સુરતની તમામ શેરીઓ તથા જાહેર માર્ગો પર દહીં હાંડી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં ગોવિંદા મંડળ દ્વારા ડીજેના તાલે દહીં હાંડી ફોડી સુરત શહેરમાં 6,000થી દહીં હાંડી ફોડવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરતના ભાગળ વિસ્તારમાં સુરતની સૌથી પ્રાચીન દહીં હાંડીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભાગળ વિસ્તારમાં દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સુરતના ગોવિંદા મંડળ શ્રી કૃષ્ણના નાદ સાથે દહીં હાંડી ફોડશે. આ કાર્યક્રમમાં સુરતના અનેક મહાનુભાવો હાજર રહેશે, તેમજ દહીં હાંડી જોવા માટે મોટી સંખ્યામાં સુરતના શહેરીજનો પણ ઉપસ્થિત રહેશે. જ્યાં અમારા મુરબ્બી શ્રી સ્વર્ગસ્થ ભગવતી કુમાર શર્માનું ઘર, આ વિસ્તારમાં અમે વર્ષોથી ગણેશ મિત્ર મંડળના માધ્યમથી ગોવિંદા ઉત્સવ ઉજવી રહ્યા છે, અને આજે પણ ખૂબ જ રંગે ચંગે ગોવિંદા ઉત્સવ અમે ઉજવી રહ્યા છે. મૂળભૂત રીતે ભગવાન કૃષ્ણનો જન્મ જ અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના માટે થયો હોય, અને આજે ભારતવર્ષને લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીનો જન્મ ધર્મની સ્થાપના માટે થયો હોય અને અધર્મનો નાશ કરવા, એટલે કે આતંકવાદીઓને આખા ભારતવર્ષમાંથી નેસ્ત નાબૂદ કરવાનું એમનું જે પ્રણ છે એને બળ મળે એવી પ્રભુ કૃષ્ણને આપણે પ્રાર્થના કરીએ.
ब्यूरो रिपोर्ट, इंडिया न्यूज गुजरात, सूरत। શહેરમાં રસ્તા પર થૂકતા લોકોને દંડ ફટકારવાની કામગીરી 15મી ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવી છે। આ અંગે પાલિકા દ્વારા દંડની પાવતી વાહન ચાલકના ઘરે પણ મોકલવામાં આવે છે। ત્યારે પૂણા ગામમાં રસ્તા પર જાહેરમાં થૂકતા પાલિકાના કામદારોનો સ્થાનિક વિડીયો બનાવીને અધિકારીઓને ઘટના સ્થળે બોલાવીને રૂપિયા 100નો દંડ લેવડાવ્યો હતો। પૂણા ગામમાં સંતોષીનગર પાસે મહાનગરપાલિકાના કામદાર સતીશ ગુલાબભાઈ જાહેરમાં થૂકતા સ્થાનિકોએ તેની પાસે દંડ લેવા માટે પાલિકાના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા હતા। સ્થાનિકોએ અધિકારીઓને કહ્યું કે નિયમો તમામ માટે સરખા હોવા જોઈએ। સામાન્ય લોકો થૂકે ત્યારે તમે દંડ વસૂલો છો। પ્લાસ્ટિક પ્રતિબંધિત હોવા છતાં શહેરમાં મળે છે, પરંતુ પાલિકાના અધિકારીઓને કંઈ કરતા નથી। પાલિકાના અધિકારીઓ જણાવ્યું કે દંડની પ્રક્રિયામાં હજુ કેમેરામાં પકડાયેલા પાસેથી જ દંડ લેવામાં આવે છે, પરંતુ દંડ વસૂલવા લોકોએ દબાણ કરતા પાલિકાના અધિકારીઓએ 100 રૂપિયાની પાવતી આપી દીધી હતી। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। સુરતના સપૂત કવિ નર્મદની જન્મજયંતિ છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કવિ નર્મદની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મનપાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે મહાન સાહિત્યકાર અને પત્રકાર વીર કવિ નર્મદની જન્મજયંતિ ગુજરાત અને ગુજરાતીઓ ઉજવી રહ્યા છે। ગુજરાતના ગૌરવ સમૂહ જય જય ગરવી ગુજરાત ગીત કવિ નર્મદ રચિત છે। તેમનું આખું નામ નર્મદ લાભશંકર દવે હતું। તેમનો જન્મ સુરતમાં 24 ઓગસ્ટ 1833ના રોજ થયો હતો। તેઓ નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદ લેખક, કોષકાર, પત્રકાર અને સંશોધક હતા। તેમણે 1864માં ડાંડીઓ પાક્ષિક શરૂ કર્યું હતું। તેઓ આર્ય તત્વના ઉપાસક અને ઉપદેશક હતા। તેમણે શિક્ષકની નોકરી છોડી ઘરે આવી કલમની સામે જોઈને કહ્યું હતું કે હવે હું તારા ખોળે છું। સુરતના સપૂતની જન્મજયંતિની મનપા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। સુરત મનપા દ્વારા તેમના નિવાસ સ્થાન સરસ્વતી મંદિર તેમજ ગાંધીબાગ ખાતે નર્મદની પ્રતિમાને સૂત્રાજલી તેમજ સહવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મનપાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સુરતના સપૂત સાહિત્યકાર કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષની જેમ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના સાહિત્યપ્રેમીઓ, જાગૃત નાગરિકો, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય ઉપસ્થિત વ્યક્તિઓ દ્વારા કવિ નર્મદને આદરપૂર્વક સૂત્રાંજલિ, પુષ્પાંજલિ આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। સુરતની કોર્ટમાં હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલો આરોપીએ ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાતની કોશિશ કરી હતી, જો કે તે પતરાના શેડ પર પડતા તેનો બચાવ થયો હતો અને લોકોએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। સ્પા ચાલકને માર મારવાના એક કેસના હત્યામાં પ્રયાસના ગુનામાં ઉમરા પોલીસે રાકેશ માલેની ગુરુવારે સાંજે ધરપકડ કરી હતી। બાદમાં શુક્રવારે બપોરના સમયે કોર્ટમાં લવાયો હતો। આ દરમિયાન કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપતા રાકેશે ત્રીજા માળે આવેલી કોર્ટ રૂમની બારીમાંથી કૂદકો લગાવી દેતા નીચે પટકાયો હતો। સદનસીબે કૂદેલો આરોપી વકીલોના ટેબલ ઉપર પતરાના શેડ પર પટકાયો હતો અને ઈજા પહોંચતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જમણા પગના પંજામાં ફ્રેક્ચર થયો હોવાનું જાણવા મળ્યું હતું। પતરાના શેડ પર પડ્યા બાદ આરોપી ભાગી ના છૂટે એટલે વકીલે પણ પગ પકડી લીધો હતો। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ વિવિધ ઝોન વિસ્તારમાં ફ્રી આરોગ્ય નિદાન સારવાર કેમ્પનો આયોજન કરાઈ રહ્યા છે, જે અંતર્ગત 24 ઓગસ્ટના રોજ રાંદેર ઝોનમાં આવેલ પાલ ખાતે જગન્નાથ મહાદેવ સામે પાલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો થવાની શક્યતાને લઈને શહેરીજનોનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર વર્ષ 2007થી દર વર્ષે જુદા જુદા ઝોન વિસ્તારમાં વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાય છે, જે અંતર્ગત 24 ઓગસ્ટના રોજ રાંદેર ઝોનમાં આવેલ પાલ ખાતે જગન્નાથ મહાદેવ સામે પાલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું। કેમ્પમાં રસીકરણ, કુટુંબ કલ્યાણ, ટીબી, એચઆઈવી તેમજ પાણીજન્ય અને પાણી સંલગ્ન રોગ, ફાઇલેરિયા, મલેરિયા રોગ અંગેની જાણકારી તથા તેની કામગીરી પ્રદર્શન દ્વારા આરોગ્ય શિક્ષણ તેમજ સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનું માર્ગદર્શન પણ અપાયું હતું। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે।
सूरत महानगरपालिका आरोग्य विभाग द्वारा आज रोज अही पालना शहरी सामूहिक आरोग्य केन्द्र पर शहरीजनों माटे आरोग्य ने निदान सारवार कैम्प राखवामां आव्यो छे। हजु सारवारनी तो शुरुआत थई छे, परंतु चोमासानी ऋतु दरमियान सूरत महानगरपालिका आवा विविध जोन विस्तार में एटले के आजे आजे पालमां छे ते 60मो आरोग्य मेडिकल कैम्प छे। अत्यार सुधी में लगभग 3600 थी वधु लाभार्थीओ लाभ लीधो छे। ब्यूरो रिपोर्ट, इंडिया न्यूज, गुजरात, सूरत। શહેરમાં મચ્છરજન્ય રોગના કેસનું પ્રમાણ વધ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે શહેરમાં બાંધકામ સાઇટો પર સર્વે કરીને 348 મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધી કાઢીને 1,00,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની પરિસ્થિતિ વકરે નહીં તે માટે બાંધકામ સાઇટો પર મચ્છરોના બ્રીડિંગ સ્પોટનો સર્વે હાથ ધર્યો છે, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 46,191 ઘરોમાં 1.28 લાખ બ્રીડિંગ સ્પોટ ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી 348 મચ્છરના બ્રીડિંગ સ્પોટ મળી આવ્યા હતા। અઠવામાં નહેરુનગર સોસાયટીમાં રૂપિયા 10,000, ઉધના મગદલ્લા રોડ પર ખુલ્લા પ્લોટના માલિકને 31,200, વીઆઈપી રોડ પર સૂર્યા ગ્રીન વ્યૂ, સુકુમ પ્લેટિનમ, ગ્રાઉન્ડ પ્લાઝા, ડ્રીમ હેરિટેજ, ટાઈમ કોર્નર્સ, ફ્લોરેન્સ હાઇટ ફિલ્ડ અને ફિયોના રેસિડેન્સીને 32,100, ગવિયરમાં સુમન મલ્હાર આવાસના બાંધકામમાં કોન્ટ્રાક્ટરને 5,000 મળી કુલ 1.1 લાખનો દંડ કરાયો છે, જ્યારે 67 જેટલા ઇસમોને નોટિસ ફટકારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત। તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ દોડતું થયું છે અને ફાયર સુવિધા વિનાની ઇમારતો અને દુકાનોને સીલ મારવાની કામગીરી કરી રહી છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા સુરતમાં સ્કૂલ સહિત દુકાનોને સીલ મારી દેવાયા છે। તક્ષશિલા કાંડ બાદ પાલિકાના ફાયર વિભાગે ફાયર સેફટીની ઝુંબેશ આક્રમક બનાવી છે। શુક્રવારે ફાયર વિભાગે ભટારની જ્ઞાનગંગા સ્કૂલને ફાયર સેફટીના ભાવે સીલ મારી દીધી હતી। સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી સલામતીના ભાગરૂપે સીલ કરી દેવાઈ છે। સિલિકોન હ્યુન્ડાઈ કારના શોરૂમમાં ફાયર સેફટીના અભાવે સીલ મારી દીધું હતું। આ સાથે અલથાણ ભીમ રોડ પર આવેલ પર્લ શોપિંગ કોમ્પ્લેક્સની 70 દુકાન, ઉધના રેલવે સ્ટેશન ખાતે આવેલ ઉધના શોપિંગ સેન્ટરની 68 દુકાન, આભા રોડ પર આવેલ મહાલક્ષ્મી ડ્રીમની 68 દુકાન સીલ કરી હતી। વેડ રોડ લક્ષ્મીનગરમાં આવેલી સુમન શાળામાં મોક ડ્રીલ કર્યું હતું। ફાયર વિભાગે સ્કૂલમાં હાજર 356 વિદ્યાર્થીઓ તેમજ 15 શિક્ષકોને આગ અકસ્માત વખતે કાળજી રાખવા બાબતે જાગૃત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં આગ લાગી હતી। બનાવની જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। સુરતમાં પાંડેસરા વિસ્તારમાં પ્રતિભા ડાઈંગ મિલ આવેલી છે। આ ડાઈંગ મિલના સેન્ટર મશીનમાં એકાએક આગ લાગી હતી। આગ લાગતા ફરતફરીનો માહોલ સર્જાયો હતો, તો બીજી તરફ સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી। ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ પલભર માટે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત। શહેરમાં વકરી રહેલા રોગચાળાએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે। દિંડોલીના યુવકનું કમળાના કારણે મોત નીપજ્યું હતું। આ સાથે જ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મૃત્યુઆંક વધીને 12 થયો હતો। સિવિલમાં 3 માસમાં કમળાની બીમારીના 270 દર્દીઓ આવ્યા હતા। શહેરમાં વકરી રહેલા રોગચાળાએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો। દિંડોલીના નવાગામ પાસે ગણેશનગર ખાતે રહેતા 40 વર્ષીય દીપકભાઈ અભિમન્યુભાઈ જાદવ છેલ્લા 1 માસથી કમળાની બીમારીથી પરેશાન હતા, જેથી ગુરુવારે બપોરે તેમની તબિયત વધુ લથડતા ઘરે બેભાન થઈ ગયા હતા। બાદમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો। આ સાથે શહેરમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં રોગચાળામાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચ્યો છે। નવી સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે મેલેરિયાના 1, ગેસ્ટ્રોના 4 અને તાવના 15 દર્દી સારવાર અર્થે આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત। કિશોરી 14 વર્ષની હતી તે સમયે પાડોશમાં રહેતા વિધર્મી યુવકે તેને પ્રેમઝાળમાં ફસાવીને તેનું અપહરણ કરી વતન લઈ જઈ બળાત્કાર કર્યો હતો। હવે યુવતી 22 વર્ષની થઈ ત્યારે વિધર્મી યુવક રોજીરોટી માટે પાછો સુરત આવતા ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લઈ કાપોદ્રા પોલીસને હવાલે કરી દીધો હતો। કાપોદ્રામાં 2011માં નદીમ ખાન, ઝુલ્ફિકાર અર્ધબરિયા ઠાકોરની
19 વર્ષની ઉંમર હતી તે વખતે પાડોશમાં રહેતી 14 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી યુપી ભગાડી ગયો હતો. જે વખતે પોલીસે કિશોરીને વિધર્મ યુવકના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી. જો કે તે વખતે આરોપી ભાગી ગયો હતો. આ કેસમાં કાપોદ્રા પોલીસે 2011માં બળાત્કાર અને અપહરણનો ગુનો નદીમ ખાન ઠાકોરની સામે દાખલ કર્યો હતો. છેલ્લા 8 વર્ષથી આરોપી વતનમાં અલગ અલગ ઠેકાણે રહેતો હતો. 5 દિવસથી તે પાછો કાપોદ્રા ખાતે એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરવા માટે આવ્યો હતો અને ઝડપાઈ જતા જેલ ભેગો કરાયો છે. હાલ કાપોદ્રા પોલીસે તેનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જ્વેલરી શોનું આયોજન કરાયું હતું. આ આયોજન આગામી 3 દિવસ સુધી રહેશે. ઉદઘાટન સમારોહમાં ધારાસભ્ય અને મેયર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં છેલ્લા ઘણા વર્ષોથી સુરત જ્વેલરી શોનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું, જે આગામી તારીખ 23, 24 અને 25 સુધી રહેશે, જેમાં શહેરની જાણીતી જેવી કે દાગીના, હેપ્પી, લીલા, પ્રકાશ, ચારુ, પચ્ચીગર, સારથી, સ્વસ્તિક, તુલસી સહિતની જ્વેલરી શોપે સુરત જ્વેલરી શોમાં ભાગ લીધો હતો. 3 દિવસના આ શોનું આજે ઉદઘાટન મેયર જગદીશ પટેલ, એસએમસીના સ્થાયી સમિતિના અનિલ ગોપાલા, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં મેયર જગદીશ પટેલે રિબીન કાપી શો પ્રારંભ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ઉમરા પોલીસ મથકની હદમાં ઋષિ વિહાર એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતી મહિલાના હાથમાંથી બાઇકરો પર્સ લૂંટી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે રહેતી હિતાબેન શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અઠવા લાઇન્સ ખાતે આવેલ ઋષિ વિહાર એપાર્ટમેન્ટ પાસે મનપાના ગોડાઉન નજીકથી પસાર થતા હતા ત્યારે એક મોટરસાઇકલ પર આવેલ બે રીઢાઓ તેના હાથમાંથી મૂંગોદાટ, મોબાઈલ અને રોકડ મૂકેલ પર્સ લૂંટી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે ઉકાઈ ડેમની સપાટી 336.14 ફૂટ નોંધાઈ હતી. સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો છે, જેના કારણે ગરમીનો પારો ઉપર ચઢ્યો છે. દિવસે સુરતીઓને ગરમીના કારણે બફારાનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ ઉકાઈના ઉપરવાસમાં પણ મેઘરાજાએ વિરામ લીધો છે. ઉકાઈ ડેમની સપાટી શનિવારે 336.14 ફૂટ નોંધાઈ હતી, જેની સામે આવક 6000 ક્યુસેક અને જાવક પણ 6000 ક્યુસેક નોંધાઈ હતી. ઉકાઈ ડેમમાંથી ડિસ્ચાર્જ ઓછું કરવાના કારણે તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે, તો કોઝવેની સપાટી પણ ઘટીને 6.55 મીટર પહોંચી ગઈ છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર કરતા જ વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરી દેવામાં આવે છે અને હજુ પણ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરત શહેરના મહત્વના સમાચારો. વધુ સમાચારો માટે આપ જોડાયેલ રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે. નમસ્કાર.